સિઝનમાં 1.5 લાખની આવક આપતી નવી તરબૂચ અને ટેટીની જાતનું સંશોધન કરી માણાવદરના પ્રગતિશીલ ખેડૂતે 30 વીઘામાં વાવેતર કર્યું છે. માણાવદરના વેડવા રોડ પર આવેલી 30 વીઘા જમીનમાં માણાવદરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારડિયાએ 4 જેટલી નવી તરબૂચની જાત અને ટેટી જાતનું વાવેતર કર્યું છે. આ નવી જાતના તરબૂચ અને ટેટીનો સ્વાદ પણ અલગ હોવાનું જાણવા મળે છે. છેલ્લા 4 વર્ષથી આ નવી જાતનું વાવેતર કરવામાં આવે છે. આ અંગે પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ મારડિયાએ જણાવ્યું કે કિરણ, નવકિરણ, આરોહી, વિશાલા, તરબૂચ અને મૃદુલા ટેટીના જાતનું છેલ્લા 4 વર્ષથી વાવેતર કરવામાં આવે છે, જેમાં એક તરબૂચ જાતમાં ઉપરનો ભાગ લીલો અને અંદરનો ભાગ પીળો તેમજ બીજી જાતમાં ઉપરનો ભાગ પીળો અને અંદરનો ભાગ લીલો હોય છે, જે સ્વાદમાં બીજા તરબૂચ કરતાં 2 ગણી મીઠાશ વધુ હોય છે. ઉપરાંત જે મૃદુલા ટેટીની જાત છે તે દુનિયાની સૌથી મીઠી ટેટી હોવાનું પણ માનવામાં આવે છે. અમારી કંપની સિવાય આવા બીજ ક્યાંય બીજે મળતા નથી. આ અંગે નો યુ કંપની ગુજરાતના માર્કેટિંગ હેડ કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે આ અમારી કંપની સિવાય બીજે ક્યાંય આ પ્રકારની જાતના બીજ મળતા નથી અને ખેડૂતો પણ આ નવી જાતનું વાવેતર કરે તેના માટે કંપની દ્વારા વિવિધ પ્રકારની માહિતી પણ આપવામાં આવે છે, જેથી ખેડૂતો પણ પોતાની આવક સારી રીતે મેળવી શકે. માણાવદરના પ્રગતિશીલ ખેડૂતે હિતેશભાઈ મારડિયાએ જણાવ્યું કે બીજા ખેડૂતો આવા પ્રકારના તરબૂચ અને ટેટીની નવી જાતનું વાવેતર કરે તે માટે જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના 200થી વધુ ખેડૂતોને પોતાની વાડીમાં બોલાવીને વિવિધ પ્રકારની તરબૂચની જાત અને ટેટી વિશે માર્ગદર્શન આપ્યું હતું.